વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, પાઠ બે આપણી આસપાસનો, એમાં અત્યાર સુધી આપણે ચાર આવરણો વિશે વિગતે અભ્યાસ કરી ગયા. રૂઢાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે આપણે આજે આપણી જે વિવિધ પ્રવૃત્તિઓ છે એની કારણે આ ચાર આવરણ ઉપર શું અસર થાય છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલાં જુઓ, અહીં વિચારોમાં તમને એક પ્રશ્ન આપ્યો છે એ આપણે પહેલાં સમજીશું કે આપણી આસપાસમાં રહેલી જીવ સૃષ્ટિ પૈકીની કોઈ એક સૃષ્ટિ નાશ પામે તો તેની આપણા જીવન ઉપર શું અસર પડે. દાખલા તરીકે એક પ્રશ્ન અહીંયા સમજીએ આપણે, પક્ષીઓ નાશ પામે તો, આના વિશે આપણે વિગતે વાત કરીશું. મિત્રો, આપણી આસપાસ રહેલી જીવ સૃષ્ટિ એક કડીની જેમ એકબીજા સાથે સંકળાયેલી છે, તમે જાણો જ છો. હવે જુઓ, જો પક્ષીઓ નાશ પામે તો સૌથી પહેલાં મિત્રો, નાના નાના જે જીવજંતુઓ છે, જે કીટકો છે, એનું પ્રમાણ શું થાય? ખૂબ વધી જાય. હવે વિચારો, આ કીટકો અને જીવજંતુઓનું પ્રમાણ ખૂબ વધી જાય તો એની સીધી અસર ક્યાં પડે ખબર છે? હા, ખેતી ઉપર, એટલે ખેતીના પાક ઉપર એની અસર પડે. બીજી વસ્તુ, પક્ષીઓ વૃક્ષો ઉપર બેસી ફળ ખાય છે અને આ ફળના જે બી છે એ પોતાના હગાર એટલે કે ચરકમાં ઘણી બધી જગ્યાએ ફેલાવે છે અને એને કારણે શું થાય છે તો કે નવા વૃક્ષોનું નિર્માણ થાય છે. બીજું મિત્રો, ગીધ અને કાગડા આ પક્ષીઓ જે છે ને એ ખરેખર આપણી જીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વના છે. કેમ ખબર? એક સફાઈ કામદારનું કામ કરે છે એ તમે જાણો છો. હવે વિચારો, જો આવા પક્ષીઓ નાશ થાય તો શું થાય? ગંદકીનું પ્રમાણ ખૂબ વધી જાય. સમજાય મિત્રો? જો પક્ષીઓ નાશ પામે તો વિચારો, આપણે જોયું ને કીટકો અને જીવજંતુઓનું પ્રમાણ ખૂબ વધી જાય જેની સીધી અસર ખેતીના પાક ઉપર થાય. પક્ષીઓ જે ફળ ખાય છે એના બી જે અલગ અલગ જગ્યાએ ફેલાવે છે એને કારણે જે નવા વૃક્ષોનું નિર્માણ થાય છે એની પર અસર થાય. ગીર અને કાગડાનું મેં તમને ઉદાહરણ આપ્યું, એવા પક્ષી નાશ પામે તો ગંદકીનું પ્રમાણ વધે. એટલે પક્ષીઓ નાશ પામે તો કેવી અસર થાય છે આપણા જીવન ઉપર એનું એક ઉદાહરણ મેં તમને આપ્યું. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. અહીં તમને એક આકૃતિ આપેલી છે, જુઓ છે ને. માનવ પ્રવૃત્તિઓની આવરણ ઉપર શું અસર થાય છે એના વિશે આપણે વાત કરવાના છે. જો આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ, જેમ કે ખેતી, આપણે ખેતી કરીએ છીએ, વિવિધ કારખાનાઓ, પાવર સ્ટેશનો, મિલો આવેલી છે, આપણી ઘણી બધી ચીજવસ્તુઓ અને જરૂરિયાતો માટે વસ્તુઓનું ઉત્પાદન અહીંયા થાય છે. આપણી વિવિધ પ્રવૃત્તિઓ માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, કંઈ વાંધો નહીં. એટલે આપણે આપણી પ્રવૃત્તિ માટે, આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એને કારણે આપણું જે આવરણ છે એની સમતુલા જોખમાય છે. વિશ્વના તમામ વ્યક્તિ જાણીએ અજાણીએ એવી પ્રવૃત્તિ કરતો જાય છે જેને કારણે આપણા આવરણોની સમતુલા જોખમાય છે. જેમ કે આપણે ઉદાહરણ સાથે વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીશું, જો મિત્રો, મૃદાવરણ. તો આપણી પ્રવૃત્તિથી મૃદાવરણ પર શું અસર થઈ છે ચાલો એ જોઈએ. અહીં આપણે વિશ્વના તમામ દેશોની વાત કરવાની છે. વિશ્વનો કોઈ પણ દેશ હોય એ પોતાના વિકાસ માટે, જો દેશના વિકાસ માટે ખનીજો કેટલા કિંમતી છે, ખનીજ તેલ જે આપણને મળે છે, દરેક વિશ્વના દેશો ખનીજો મેળવવા માટે વધુ પડતું ખોડકામ કરે છે, ખોડકામ કરતા જ જાય છે. ભૂમિગત અણુ પરીક્ષણો કરવામાં આવે છે, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડે સુધી સાર કામ કરવામાં આવે છે, વધુ પડતા પાતાળ કૂવાઓ કરવામાં આવે છે,
ટૂંકમાં મિત્રો, આ બધી જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એનાથી આપણું કયું આવરણ? મૃદાવરણ જોખમાયું છે. એને કારણે આપણે જે ઉપરની વાત કરી ગયા એ બધી પ્રવૃત્તિને કારણે દિવસે ને દિવસે મૃદાવરણમાં જોખમ વધતું જ જાય છે. બીજી વાત કરીશું આગળ મિત્રો. હવે આપણે વાત કરવાના જલાવરણ. જલાવરણ પર શું અસર થાય છે મિત્રો? શહેર હોય કે ગામડું હોય, આ બંને આ જલાવરણના પ્રદૂષણ માટે જવાબદાર છે. શહેર હોય કે ગામડા હોય, બંનેમાં એની તમામ અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ક્યાં ઠાલવવામાં આવે છે? આપણા જળાશયમાં. એને કારણે આપણા જળાશયો ગંદા બન્યા છે. દિવસે ને દિવસે આપણું જલાવરણનું પ્રદૂષણ વધતું જાય છે, જે આપણા માટે બહુ ગંભીર પ્રશ્ન છે. ગરમી વધવાને કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળતો જાય છે. જહાજોના નક્કામાં તેલ વહેવાને કારણે તેમજ ઔદ્યોગિક વસાહતના ગંદા અને રસાયણયુક્ત પાણીનો સીધો જ નિકાલ જળાશયમાં કરવામાં આવે છે. એને કારણે મિત્રો દરિયાઈ જીવો પણ નાશ પામે છે. અનેકવાર તમે વર્તમાનપત્ર અને ટીવી ઉપર પણ જોયું હશે, આવી રીતે આ તેલ વહેવાને કારણે, ગંદુ અને રસાયણયુક્ત પાણીને કારણે જીવસૃષ્ટિ મૃત્યુ પામે છે. એટલે જલાવરણ માટે આ ખતરારૂપ છે. એટલે આપણી પ્રવૃત્તિને કારણે જલાવરણ દિવસે ને દિવસે જોખમભર્યું બનતું જાય છે, જે આપણા માટે પણ જોખમરૂપ જ છે. હવે તમે વિચાર કરો, આવું ગંદુ અને કેમિકલવાળું પાણી ખેતી પ્રવૃત્તિમાં આપણે ઉપયોગ કરીએ, તો હવે આવું પાણીનો જે ઉપયોગ ખેતીમાં થાય તેને કારણે આપણું સ્વાસ્થ્ય જોખમરૂપ બને છે. એટલે અહીં આપણે વિચારવા જેવું છે. બીજી વાત કરીશું મિત્રો વાતાવરણ. તો વિવિધ કારખાનાઓ, ઉદ્યોગો, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા રોજે રોજ વાતાવરણમાં ભળે છે. હવે વિચાર કરો, સમગ્ર વિશ્વની અંદર કેટલાય વાહનો, કારખાના, ઉદ્યોગો, પાવર સ્ટેશનો આવેલા છે, 24 કલાક ધમધમતા હોય છે. હવે એમાંથી જે ધુમાડો નીકળે છે, જે દૂષિત હવા આપણા વાતાવરણમાં ભળે છે, વિચાર કરો રોજે રોજ કેટલી મોટી માત્રામાં આપણે વાતાવરણને અશુદ્ધ કરીએ છીએ. તમને ખબર જ છે મિત્રો, વધુ વાહનની જ્યાં અવર જવર હોય એવા જે વિસ્તારો છે ત્યાં કાર્બન મોનોક્સાઇડ, યાદ રાખવાનું કે વધુ વાહનોની અવર જવર વાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે જોવા મળે છે. બીજું, વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે બોલો? જો તમને આ તો ખબર જ હશે. યા, વેરી ગુડ. વૃક્ષો કાપવાથી CO2, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. હવે સીધી વાત છે, આ પણ તમને ખબર જ છે કે CO2નું પ્રમાણ વધતા પૃથ્વી ઉપર શેનું પ્રમાણ વધે? હા, વેરી ગુડ, ગરમીનું પ્રમાણ વધે. ગ્લોબલ વોર્મિંગની અસર જેનો અનુભવ આપણે કરીએ છીએ ને, વૈશ્વિક તાપવૃદ્ધિ વધતી જ જાય છે. હવે મિત્રો વિચાર કરો કે આ રીતે આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરીને વાતાવરણ પર જે અસર થાય છે, જે પ્રદૂષણ થાય છે, આપણે જે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એને લીધે પર્યાવરણની જે પોષણ કડીઓ છે, પર્યાવરણના શોષણના ભોગે આપણે આ કુદરતની પોષણ કડીઓનું જોખમ કર્યું છે. આપણી પ્રવૃત્તિને લીધે જ પોષણ કડીઓ જોખમાય છે, અને એને કારણે નુકસાન તો કોને છે? જીવાવરણને, જેમાં આપણી જેવા સજીવો, તમામ પ્રાણીઓ, મનુષ્ય, વનસ્પતિ, સૂક્ષ્મજીવ જંતુ, આ બધા, આ દરેક સજીવો માટે જોખમરૂપ છે, નુકસાનકારક છે. એટલે જીવાવરણને જે નુકસાન થયું છે એને કારણે તમામ સજીવ સૃષ્ટિ માટે બહુ મોટું જોખમ ઊભું થયું છે. અહીં આપણે સમજવાનું છે મિત્રો, વિશ્વના દરેક મનુષ્યને, દરેક દેશને વિકાસ કરવાનો અધિકાર છે, પરંતુ પર્યાવરણના ભોગે નહીં. એટલે આપણે વિકાસ કરવાનો છે પણ પર્યાવરણની સલામતી જાળવીને, એની કાળજી લઈને, તો જ આપણે
અને આપણા તમામ સજીવો માટે ફાયદાકારક રહેશે, નકર એના નેગેટિવ નકારાત્મક પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. મિત્રો, અહીં આપણે આપણું પ્રકરણ 2 આપણી આસપાસનું પૂર્ણ કરીએ છીએ. તો આવજો મિત્રો, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.